યાત્રાધામ અંબાજીમાં આવેલું જગત જનનીમાં અંબાજીનું મંદિર વિશ્વ વિખ્યાત છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવતા હોય છે. યાત્રાધામ અંબાજીમાં કોઈ પણ નેતા અને અભિનેતા માતાજીના ચરણોમાં શીશ નમાવીને માના આશીર્વાદ મેળવતા હોય છે. ત્યારે આજે ગુજરાત રાજ્યના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી અંબાજી મંદિરમાંના દર્શન કરવા પહોંચ્યા હતા. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી ગર્ભગૃહમાં પહોંચી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિશ્વવિખ્યાત અંબાજી મંદિરના પૂજારીએ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીને તિલક કરી માતાજીની ચુંદડી ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. ત્યારબાદ માતાજીની ગાદી પર પહોંચી મંદિરના વડજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા. આજે મગનલાલ માળીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે માતાજી પ્રજાજનોની રક્ષા કરે અને લોકો પણ પોતાના રક્ષણ માટે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી. સમગ્ર જગત જ્યારે કોરોનાની મહામારીમાં સપડાયું છે ત્યારે જગતજનની મા અંબાના દર્શન કરીને મા અંબાને વિનવણી કરી છે કે આ મહામારીમાંથી આપણો ભારત દેશ, આપણો ગુજરાત રાજ્ય અને સમગ્ર જગત આ મહામારીથી મુક્ત થાય અને જનજીવન યથાવત થાય. કેમ કે આ મહામારી બહુ ગંભીર મહામારી છે, એનાથી સાવચેત રહેવાની પણ જરૂર છે. તો આજે માતાજીના દર્શન કરીને માતાજીને વિનવણી પણ કરી છે. સાથે સાથે જ્યાં સુધી આ મહામારીનો નિકાલ નથી થતો ત્યાં સુધી આપણે પણ આપણા વડાપ્રધાનશ્રી કહે છે, આપણા મુખ્યમંત્રીશ્રી કહે છે એમ માસ્ક જરૂર પહેરીએ. માસ્ક એ જ વેક્સિન છે એવું અત્યારે પુરવાર પણ થયેલું છે. અને સેનિટાઈઝ કરીએ, શક્ય હોય તો ઘરથી બહાર ના નીકળીએ, એ બધી બાબતોથી આપણે પણ જાણ રાખીએ. મા અંબાના ધામમાં આવીને આજે દર્શન કરવાનો મોકો મળ્યો. મા અંબાના ખૂબ ખૂબ ચરણોમાં વંદન.